नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों अमारी YouTube चेनल मां। हूँ छु आपनो मित्र भाविक वघासिया। तो मित्रों, आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे, राज्य मां फरी एक वार मावठा रूपी वरसाद नी आफत देखाई रही छे। तो कई तारीखों मां मावठा नी शक्यताओ देखाई रही छे अने क्या क्या जिल्लाओं मां आ मावठा नी वधु असर जोवा मळी शके छे, आपणे जिल्ला वाइज संपूर्ण माहिती आ वीडियो मां जाणीशुं। तो वीडियो ने जोता पहेला चेनल मां जे पण मित्रो नवा होय ते चेनल ने सब्सक्राइब करी लेजो अने आ वीडियो ने लाइक करी अने शेर करवानुं भूलशो नहीं। तो मित्रों, आम जोवा जाइए तो आ वर्षे मावठानो मार छे ते बहु जोवा मळी रह्यो छे अने सतत थोड़ा थोड़ा दिवसे मावठा रूपी वरसादनी आफत गुजरातना भागोमां जोवा मळी रही छे अने छेल्ला बे दिवसथी तापमाननो पारो पण ऊंचो जोवा मळी रह्यो छे अने नॉर्मल नजीक तापमान जोवा मळी रह्यो छे। अमुक એવા સેન્ટરો છે જ્યાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, તો અમુક ઘણા સેન્ટરો એવા છે જ્યાં 39 ડિગ્રી આજુબાજુનું તાપમાન જોવા મળી રહ્યું છે। મતલબ કે ગરમીનો હવે અનુભવ થઈ રહ્યો છે, ઉનાળો હવે ધીમે ધીમે જામી રહ્યો છે। ત્યારે ફરી એકવાર રાજ્ય માટે માઠા સમાચાર છે કે માવઠા રૂપી વરસાદની આફત ગુજરાતમાં ફરી એકવાર શક્યતાઓ દેખાઈ રહી છે। તો ખાસ કરીને કયા વિસ્તારોમાં શક્યતાઓ વધુ દેખાઈ રહી છે અને કઈ તારીખોમાં દેખાઈ રહી છે તે વિશે વાત કરીએ તો આગામી 13, 14, 15 એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે। અને ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એમાં ગીર સોમનાથ જિલ્લો છે, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લો, આટલા જિલ્લાઓમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે માવઠાની। અને જૂનાગઢ જિલ્લામાં પણ થોડી શક્યતાઓ ગણી શકાય, અમરેલીને લાગુ છે, જૂનાગઢ જિલ્લાના ભાગો છે એમાં શક્યતાઓ ગણી શકાય। એટલે આ જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્રમાં વધુ શક્યતાવાળા વિસ્તારો છે, બાકીના સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સામાન્ય માવઠાની અસર જોવા મળી શકે છે, પરંતુ વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે તેમાં દેખાઈ રહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એમાં સુરત હોય, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના તમામ વિસ્તારો છે આ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે અને 13, 14 અને 15 તારીખ દરમિયાન આ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે। મતલબ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો। હવે વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની, તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આણંદ, ખેડા, નડિયાદ સાઈડના વિસ્તારો છે, તેમજ ગોધરા, દાહોદ સાઈડના વિસ્તારો છે, આ બધા વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ છે। મતલબ કે જે દક્ષિણ ગુજરાતને લાગુ જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારમાં વધુ શક્યતાઓ રહેલી છે માવઠાની 13, 14 અને 15 તારીખ દરમિયાન આ વિસ્તારમાં પણ વધુ અસર રહી શકે છે। અને બાકીના મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં સામાન્ય અસર જોવા મળી શકે છે, છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી, પરંતુ મધ્ય ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તેમાં સામાન્ય અસર જોવા મળે અને ક્યાંક ક્યાંક ઝાપટા આ વિસ્તારમાં પડવાની શક્યતાઓ ગણી શકાય। કચ્છના ભાગોમાં હાલ ખાસ કોઈ મોટી શક્યતાઓ દેખાતી નથી। તો આ જે જિલ્લાઓ જણાવ્યા છે તે ખેડૂત મિત્રો, તે જિલ્લાના ખેડૂત મિત્રોએ સાવચેતી રાખવી, એ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં જો કોઈ મોટો ફેરફાર થશે તો તે બાબતની માહિતી આપવામાં આવશે, પરંતુ વધુ શક્યતાવાળા વિસ્તારોની માહિતી આપી છે તેમાં 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે।